भूज टाउन हॉल खाते विधानसभा अध्यक्ष नो भावभीनु सम्मान करायो। ભુજના ધારાસભ્ય અને વિધાનસભાના પ્રથમ મહિલા અધ્યક્ષ ડોક્ટર નીમાબેન આચાર્ય પોતાના મતક્ષેત્ર ભુજમાં આવી ગદગદિત થઈ ગયા અને તેમણે જણાવ્યું કે અહીં સુધી પહોંચાડવામાં કચ્છવાસીઓનો પ્રેમ અને સહકાર ખૂબ જ રહ્યો છે। ભચાઉ ખાતે સન્માન કાર્યક્રમ બાદ સાંજે 7 વાગે ભુજ ખાતે ટાઉન હોલ ખાતે હાજર રહેવાના હતા, પરંતુ વરસાદ અને કાર્યક્રમો મોડા થવાથી ભુજ ટાઉન હોલ મધ્યે 7 વાગ્યાને બદલે રાત્રે 10 વાગ્યાની આસપાસ પહોંચ્યા હતા। તેથી આગેવાનો, કાર્યકરો અને સન્માન કરવા આવેલ અનેક સંસ્થાઓ અને લોકોને રાહ જોવી પડી હતી। ખૂબ આનંદ છે, ખૂબ ખુશી છે। મહિલા શક્તિમાં વિશ્વાસ મૂકીને ખૂબ જવાબદાર જગ્યામાં નરેન્દ્રભાઈએ અને અમારા નેતૃત્વએ મારા પર વિશ્વાસ મૂક્યો છે। જવાબદારી છે આ, અને આમાંથી બે વિષય છે। એક તો મહિલાઓને ઇન્સ્પિરેશન મળશે કે ભાઈ અમે પણ કંઈક કરી શકીએ, અને એમનો આત્મવિશ્વાસ વધશે। અને બીજું, બધા કાર્યકર્તાઓને એક મેસેજ જશે કે સેવા કરીએ, લોકોની વચ્ચે કામ કરીએ તો તમારા કામની કદર થતી હોય છે। ધીરજ રાખવી જોઈએ અને પદ મળે તો જ તમારું સફળતા જિંદગીને એવું નથી હોતું, પરંતુ તમે કાર્ય કરો ને લોકોનો પ્રેમ મળે, લોકોની લાગણી મળે, લોકોનો વિશ્વાસ મળે, એ સૌથી મહત્ત્વનું હોય છે। 1 મિલિયન એકર ફીટ માટે અમે બધા જ જઈને મિટિંગો કરેલી છે, અને પૂર્વ મુખ્યમંત્રીએ ટેન્ડર કાઢવાની સૂચના બી આપી છે, તો હવે જઈને બધાને બોલાવી અને ઝડપથી ટેન્ડર નીકળે એ જાતની અમારી એક કાર્યવાહી રહેશે। કારણ કે આપણો સૌથી મુખ્ય એજન્ડા કચ્છનો હોય તો તે 1 મિલિયન એકર ફીટ પાણી છે, વધુને વધુ ડેમો બને, અને બાકીના જે કોઈ કામો છે લોકોની માગણીના, જિલ્લાના વિકાસના, આ બધા જ કામોનું અમે સૌ સાથે મળી અને એનો યોગ્ય નિકાલ લાવીશું અને યોગ્ય રીતે કામો ઝડપથી થાય એ પણ કામ કરીશું।